હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને હું પિયુષ સોજીત્રા ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો ચાલો શરૂ કરીએ આજના નવા હેતુલક્ષી પ્રશ્નો તો સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે કે બે ક્રમિક યુગ યુગમાં સંખ્યાઓ ખાલી જગ્યા છે હવે જોતા ઘણીવાર એવું લાગે ઘણા વિદ્યાર્થીને સર આટલા છેલ્લા હેતુલક્ષી પરંતુ આજે દાખલાઓ આવે છે તો એની દાખલાની ધારણાઓમાં ઘણી વખત આપણે માત ખાઈ જતા હોઈએ છીએ તો સૌપ્રથમ યુગમ સંખ્યાની વાત કરીએ તો યુગ્મ સંખ્યા છે બે ચાર છ આઠ દસ આ રીતનાની યુગ્મ સંખ્યા છે અને અયુગ્મની વાત કરીએ તો અયુગ્મ એટલે એક ત્રણ પાંચ સાત નવ અપનું અનંત સુધી તો અને અયુગ્મમાં તમે જોવા જાવ તો બે બે સંખ્યા ઉમેરાતી જતી હોય છે કે બે સંખ્યા મળે એવી જો ક્રમિક ધનપૂર્ણાંકોની વાત હોય ક્રમિક ધનપૂર્ણાંક તો ક્રમિક એટલે કે ક્રમ કે ભાઈ એક હોય તો એક પછી બે બે પછી ત્રણ ત્રણ પછી ચાર ચાર પછી પાંચ એટલે કે દરેક વધારો જે છે એ એક એકનો હોય છે અને યુગ્મ અને અયુગ્મમાં બે બેનો વધારો હોય છે તો હવે વાત છે આપણી ધારણાની તો આપણી ધારણા શું આવશે કે ધારો કે જો યુગ્મ અથવા અયુગ્મ હોય છે તો યુગ્મ સંખ્યાઓ હોય તો યુગ્મમાં પહેલી જો એક્સ ધારવામાં આવે તો એના પછી બે ઉમેરવામાં એના પછી ચાર ઉમેરવામાં એના પછી છ ઉમેરવામાં અને સેમ અયુગ્મમાં પણ આ જ વસ્તુ લાગુ પડે છે કે અયુગ્મ હોય તો પણ સેમ આ જ ધારણાઓ આવશે આવો એક દાખલો પણ છે કે બે અયુગ્મ સંખ્યાનો સરવાળો છસો પચાસ હોય વર્ગોનો સરવાળો તો ત્યારે આપણે ધારણા આવશે એક્સ એક્સ પ્લસ ટુ જો તમે એક્સ પ્લસ ટુ ધારો છો તો પછી આવશે એક્સ પ્લસ ફોર જો તમે એક્સ પ્લસ ફોર ધારો છો તો પછી આવશે એક્સ પ્લસ સિક્સ તો આપણો અહીં આન્સર જે છે એ આવશે એક્સ અને એક્સ પ્લસ ટુ તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ આપણા આન્સર પહેલાંની કે એ આન્સર આવશે ત્યારબાદ આગળ વાત કરીએ તો ત્યાર પછીનો નેક્સ્ટ હેતુલક્ષી છે કે વર્ગમૂળમાં ત્રણ એક્સનો સ્ક્વેર પ્લસ બે એક્સ માઇનસ વર્ગમૂળમાં ત્રણનો વિવેચક હવે વિવેચકનું સૂત્ર શું છે તો કે વિવેચકનું સૂત્ર છે ડી બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર એ સી તો જ્યાં આપણે એની વેલ્યુ લઈએ તો એ બરાબર છે વર્ગમૂળમાં ત્રણ બી બરાબર છે બે અને સી બરાબર છે માઇનસ વર્ગમૂળમાં ત્રણ ચાલો વિવેચકનું સૂત્ર મૂકીએ ભાઈ બીની વેલ્યુ છે બે તો બેનો વર્ગ ચાર એ છે વર્ગગુણમાં ત્રણ એટલે વર્ગમૂળમાં ત્રણ અને સી છે માઇનસ વર્ગુણમાં ત્રણ તો માઇનસ વર્ગુણમાં ત્રણ હવે ડીની વેલ્યુ તો બેનો વર્ગ કેટલો થશે ચાર અહીં માઇનસ માઇનસ શું થશે પ્લસ વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ ત્રણ એટલે ત્રણ અને ત્રણ ચોક કેટલા થશે બાર તો અહીં બાર પ્લસ ચાર એટલે કે સોળ તો અહીં આપણો જે વિવેચક છે એનો આન્સર આવશે સોળ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો આન્સર બી જે છે એ આપણો આન્સર છે બી સોળ કે જે આપેલ સમીકરણનો વિવેચક છે ત્યારબાદ આગળ વાત કરીએ તો નીચેના પૈકી કોનો વિવેચક શૂન્ય થાય હવે વિવેચક શૂન્ય જે છે એ આપણે ચારે ચાર ઓપ્શન ચેક કરીએ કે પહેલો ઓપ્શન જે છે એક્સ સ્ક્વેર માઇનસ નવ બરાબર ઝીરો છે એને વ્યાપક રીતે જો લખવા જઈએ તો એક્સ સ્ક્વેર પ્લસ ઝીરો એક્સ માઇનસ નવ બરાબર ઝીરો આવું કંઈક છે ચાલો એનો એ છે એક છે બી છે જે ઝીરો છે અને સી જે છે તે માઇનસ નવ છે તો ડી બરાબર સૂત્ર શું છે કે ભાઈ બી સ્ક્વેર માઇનસ ફોર એસી તો ઝીરોનો સ્કવેર માઇનસ ચાર એ અને સી કેટલા છે માઇનસ નવ તો જીરો અને અહીંયા માઇનસ માઇનસ પ્લસ તો પ્લસ છત્રીસ એટલે ડી આવે છે છત્રીસ તો અહીં આપણે વિવેચક છત્રીસ મળ્યો છે કે જે આપણો આન્સર નથી ઓકે ત્યારબાદ બીજું જ સમીકરણ લેવામાં આવે કે બીજો ઓપ્શન જે છે તો બીજા ઓપ્શન માટે વિવેચક કેટલો મળે છે એ જોઈએ કે બીજો ઓપ્શન છે પાંચ એક્સ પ્લસ નવ આખાનો સ્ક્વેર પાંચ એક્સ પ્લસ નવ ઓલ સ્ક્વેર તો સાદરૂપ આપીએ તો ભાઈ પહેલા પદનો વર્ગ બે ગુણ્યા પહેલું બીજું તો નવ દુ અઢાર અઢાર પંચા નેવું નેવું એક્સ પ્લસ નવનો વર્ગ એક્યાસી આવું કંઈક થાય તો આના માટે જોવા જઈએ તો એ બરાબર પચીસ છે બી બરાબર નેવું છે અને સી બરાબર એક્યાસી છે તો આપણી પાસે સૂત્ર છે ડી બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર હવે એવું થાય આટલી મોટી રકમ જોવે તો વિદ્યાર્થીઓને એવું થાય કે સર આનો વિવેચક થોડો ઝીરો થાય ચાલો ચેક તો કરીએ તો બી છે નો એ છે પચીસ અને સી છે એક્યાસી તો નેવુંનો વર્ગ થશે એક્યાસી સો અને પચીસ ચોક્કસો સો ગુણ્યા એક્યાસી એટલે એક્યાસી સો તો અહીં જો વિવેચક તો ડી બરાબર ઝીરો મળી ગયો તો આ વિધાન સાચું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો આન્સર શું આવશે બી કે જે બી વિકલ્પ છે એનો વિવેચક કેટલો આવે છે ઝીરો કેટલો આવે છે ઝીરો ઓકે તો સી અને ડી ચેક કરવાની હવે જરૂર રહેતી નથી તો અહીં આન્સર આવશે આપણો બી ત્યારબાદ આગળ વાત કરીએ નેક્સ્ટ એતુલક્ષીની કે એવું કહેવામાં આવ્યું છે કે કે એક્સનો વર્ગ માઇનસ સાત એક્સ પ્લસ ત્રણ બરાબર ઝીરો એનું એક બીજ બીજ એટલે એક્સનું મૂલ્ય કેટલું છે ત્રણ છે તો ચાલો આપણે એક કામ કરીએ એક્સની જગ્યાએ ત્રણ મૂકી દઈએ

તો સોરી અહીં કેનો વર્ગ નથી આપણાથી બાય મિસ્ટેક કેનો વર્ગ લખાઈ ગયો છે અહીંયા નવ કેચ છે ખાલી નવ કે અહીંયા પણ નવ કેચ છે ઓકે તો ચાલો અહીંયા નવ દુ અઢાર તો કે બરાબર કેટલા આવશે બે અહીં એક્સનો વર્ગ હતો તો આપણાથી કેનો વર્ગ પણ લખાઈ ગયો છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણા જે કેનું મૂલ્ય જે છે કેનું મૂલ્ય તો કે બરાબર બે તો આપણો આન્સર આવશે બે કે કે એનું મૂલ્ય કેટલું આવે છે બે આવે છે ત્યારબાદ નેક્સ્ટ હેતુલક્ષીની વાત કરીએ તો અહીં સમાંતર શ્રેણી માટે આપણને એવું પૂછવામાં આવ્યું છે કે એ સત્યાવીસ માઇનસ એ વીસ પ્લસ એ પંદર માઇનસ એ બાર તો પહેલાં તો જો એ સત્યાવીસ એટલે શું થાય એ પ્લસ અને માઇનસ જે છે કે એ વીસ એટલે શું થાય એ વત્તા ઓગણીસ ડી ઓકે કે આપણે પહેલાં કાઉસનું સાદરૂપ આપ્યું વચ્ચે છે પ્લસ અહીંયા એ પંદર એટલે શું થાય એ પ્લસ ચૌદ ડી માઇનસ વચ્ચે છે અને એ બાર એટલે શું થાય એ વત્તા અગિયાર ડી હવે આપણે કાઉસ છોડીએ તો એ પ્લસ છવ્વીસ ડી ચાલો માઇનસ નિશાની એ બંનેને મળશે હવે આ કાઉસ પણ સાથે ખુલી જશે કારણ કે આગળ પ્લસ સાઇન છે તો પ્લસ સાઇન હોય તો અંદર નિશાની ન બદલાય અને અહીંયા કાઉસ ખુલશે તો એ માઇનસ અગિયાર ડી થશે ચાલો પ્લસ એ માઇનસ એ કેન્સલ પ્લસ એ માઇનસ એ કેન્સલ તો છવ્વીસ ડીમાંથી ઓગણીસ ડી જશે તો સાત ડી વધશે અને ચૌદ ડી માંથી અગિયાર ડી જશે તો ત્રણ ડી વધશે તો ત્રણ પ્લસ સાત એટલે કે દસ ડી તો આપણો જે આન્સર છે વિદ્યાર્થી મિત્રો આન્સર ડી આવશે દસ ડી ઓકે ચાલ આન્સર આવશે દસ ડી અને વિકલ્પ છે ડી ઓકે ચાલ ત્યારબાદ પણ એક ભાગ છે થિયરીનો યાદ રાખવાનો છે કે ભાઈ ત્રણ પદ આપેલા હોય ત્રણ પદ તો જ્યારે પણ શ્રેણીમાં ત્રણ પદ હોય જ્યારે શ્રેણીમાં ત્રણ પદ એ બીસી હોય એટલે કોઈ પણ પદ હોય પણ એ હોય તો સમાંતર મધ્યક સમાંતર મધ્યક થાય તેથી બી બરાબર એ પ્લસ સીના છેદમાં બે થાય આ એક સૂત્ર છે કે જ્યારે શ્રેણીમાં ત્રણ પદ એ બી સી હોય ને ત્યારે એ સમાંતર મધ્યક ગણાય અને સમાંતર મધ્યક હોય ને ત્યારે બી બરાબર એ પ્લસ સી ગણાય તો ચાલો અહીંયા આપણને શું આપેલું છે પહેલું તો છે કે પ્લસ ટુ કે અને થ્રી કે માઇનસ ટુ તો આટલું છે એને હું એ કહી દઉં આટલું છે એને હું બી કહી દઉં આટલું છે એને હું સી કહી દઉં તો હવે સમાંતર મધ્યકનું જો ફોર્મ્યુલા લગાવવામાં આવે સમાંતર મધ્યકનું ફોર્મ્યુલા લગાવવામાં આવે તો બી બરાબર એ પ્લસ સી છેદમાં બે લખી શકાય ચાલો બી ની વેલ્યુ કેટલી છે તો કે ભાઈ બી બરાબર કે છે એ કેટલા છે તો કે ભાઈ એ બરાબર કે પ્લસ ટુ છે અને સી બરાબર કેટલા છે તો કે ભાઈ થ્રી કે માઇનસ ટુ છે અને છેદમાં છે ટુ

તો કે બરાબર કેટલા આવશે ઝીરો તો અહીંયા આન્સર કેટલો આવશે કે બરાબર ઝીરો તો વિદ્યાર્થી મિત્રો આ વાત થાય આપણા છઠ્ઠા હેતુલક્ષીની ત્યારબાદ આ સવાલ પણ ઘણીવાર કન્ફ્યુઝ કરી દે છે ચાલો પહેલી વસ્તુ તો અહીં એક શ્રેણી છે કે શ્રેણી શું આપેલી છે કે શ્રેણી એવી છે પાંચ સાત નવ અગિયાર તેર પછી શું આવશે પંદર પછી સત્તર ઓગણીસ પછી એકવીસ ત્રેવીસ 25 સત્યાવીસ ઓગણત્રીસ આવી કોઈક શ્રેણી બનશે હવે જો આપણને વાત છે અવિભાજ્ય સંખ્યાની તો અવિભાજ્ય સંખ્યા કઈ છે અવિભાજ્ય સંખ્યા બે ત્રણ પાંચ સાત अगर तेर सत्तर ओगनीस त्रेवीस ओगत तो आप अँ जो काउंट करवा करवाइए तो छठी अविभाज्य संख्या जे पहली बीजी, तीज चौथी पाँचमी छठी छठी अविभाज्य संख्या तेर तेरह परंतु अँतेर आंसर नहीं कारण के अँ अविभाज्य संख्या की शुरुआत क्या पांच के आहली अविभाज्य आज अविभाज्य पांच सात पची अगियार સત્તર અને ઓગણીસ તો પહેલી અવિભાજ્ય બીજી અવિભાજ્ય ત્રીજી ચોથી પાંચમી અને છઠ્ઠી તો છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા કઈ બનશે છઠ્ઠી અવિભાજ્ય શ્રેણી માટે ઓગણીસ થાય અને જો અવિભાજ્ય સંખ્યા છઠ્ઠી પૂછે તો તેર થાય પણ અહીંયા આપણે આન્સર શું આવશે બી ઓગણીસ ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ જ થઈ આપણા હેતુલક્ષી નંબર સાતની ત્યારબાદ વાત કરીએ સમાંતર શ્રેણીનું એન માઇનસ ટુમું પદ હવે જો એન મુ પદનું સૂત્ર છે આપણે એન માઇનસ પદ જોઈએ તો એન જ્યાં છે ત્યાં એન માઇનસ ટુ લગાવીએ ઓકે તો માઇનસ ટુ માઇનસ વન એટલે માઇનસ થ્રી ડી તો A sorry, n પદ શું થશે એ માઇનસ સોરી અહીંયા n પદ શું થશે એન તો છે જ ને તો માઇનસ ત્રણ ઇન્ટુ ડી તો આવું કોઈ ઓપ્શન છે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ થ્રી ડી તો અહીંયા આન્સર આપનો એવો છે બી ઓકે તો અહીંયા આન્સર આવશે બી ત્યાર આગળ વાત કરીએ તો જો પ્રથમ બે પદો અનુક્રમે પ્રથમ બે પદ એટલે કે ભાઈ પહેલું પદ છે એ માઇનસ ત્રણ અને બીજું પદ છે એ ચાર તો જો પહેલું પદ છે એટલે કે એ છે આપણી પાસે ત્રણ અને ડી એટલે શું થાય એ ટુ માઇનસ એવન એટલે કે ભાઈ ચાર માઇનસ માઇનસ ત્રણ એ માઇનસ માઇનસ પ્લસ ચાર ને ત્રણ ડી કેટલા મળી ગયા સાત તો આપણી પાસે એ હોય આપણી પાસે ડી હોય તો હવે ગમે તે પદ મળી જાય આપણે રાજા ચાલો તો એકવીસ માં પદનું સૂત્ર શું છે તો એકવીસમુ પદ એટલે એ વત્તા વીસ ડી ચાલો એ કેટલા છે માઇનસ ત્રણ અને ડી કેટલા છે સાત ચાલો વીસ હતા એકસો ચાલીસ તો એ એકવીસ એકસો ચાલીસ ત્રણ એટલે એકસો તો આ શ્રેણીનું એકવીસમું પદ એટલે કે એકસો ને સાડત્રીસ થશે આન્સર આવશે આપણો બી ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ વાત થઈ આપણા નવમાં હેતુલક્ષી અને આજનો છેલ્લો લાસ્ટ હેતુલક્ષી અને આપણા આવકના વખતના ગવર્મેન્ટના પેપર શિક્ષણ પરીક્ષણનું પેપર કહી શકાય એમાં પણ આ હેતુલક્ષી પૂછેલો છે એવું કહેવામાં આવ્યું છે કે શ્રેણીનું એનમું પદ ટુ એન પ્લસ વન છે તો એન પદનો સરવાળો એટલે કે ભાઈ એસ મેળવો તો પહેલાં એક કામ કરીએ એ એન ઉપરથી આપણે એ અને ડી મેળવી લઈએ કે હું એનની જગ્યાએ એક લખું તો ટુ ઇન્ટુ વન ટુ પ્લસ વન એટલે કે ભાઈ થ્રી અને એ ટુ લખું તો ટુ ઇન્ટુ ટુ પ્લસ વન એટલે કે ભાઈ ફોર પ્લસ વન એટલે કે એટલે આપણને ખબર પડી ગઈ કે ભાઈ એ બરાબર ત્રણ છે અને ડી બરાબર એ ટુ માઇનસ એ વન એટલે કે પાંચ માઇનસ ત્રણ એટલે ડી બરાબર બે થાય તો એ અને ડી મળી ગયા હવે આપણે જોઈએ છે એસએન તો એસએન બરાબર એન બાય ટુ કાઉસમાં ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી આ એક સૂત્ર છે ચાલો એનની જગ્યાએ એન જ રહેવા દે કારણ કે એનમો પદ જોઈએ છે એન પદનો સરવાળો જોઈએ છે એ કેટલા આપેલા છે તો એ આપેલા છે આપણને ત્રણ અને ડી કેટલા આપેલા છે તો કે ભાઈ ડી આપેલા છે આપણને બે ચાલો સાદરૂપ આગળ વધારીએ તો એન માઇનસ ટુ એ ત્રણ દુ છ હવે બે એનને મળે તો બે એન અને બે એકા બે ચાલો છ માઇનસ બે એટલે કે ભાઈ ચાર પ્લસ બે એ તો બે કોમન નીકળે તો અહીંયા શું વધશે બે પ્લસ એન બે બે કેન્સલ તો એન પદનો સરવાળો અહીંયા શું વધે છે એન કાઉન્સમાં એન પ્લસ ટુ એન કાઉન્સમાં એન પ્લસ ટુ તો વિદ્યાર્થી મિત્રો એવો કોઈ ઓપ્શન છે હા છે બી એન કાઉન્સમાં એન પ્લસ ટુ તો આન્સર આવશે અહીંયા બી ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ આપણા હેતુલક્ષી નંબર દસની હવે નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું નવા હેતુલક્ષી પ્રશ્ન સાથે ધીમે ધીમે આપણે ટફ હેતુલક્ષી તરફ પણ જઈશું તો ત્યાં સુધી જોડાયેલો જો અમારી સાથે ઓકે વિદ્યાર્થી મિત્રો આભાર